નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જે પ્રશ્ન બેંક જોવાના છે તેમાં આજનો આપણો વિષય વિજ્ઞાન રહેવાનો છે ધોરણ સાત નું જે આપણે વિજ્ઞાનનું જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી છે લેવાના છે તેના માટે આપણે મોડલ પેપર લઈને આવી ચૂક્યા છીએ કુલ ગુણ હશે પચીસ સમય રહેશે કલાક તારીખ ચાર ત્રણ બે હજાર ત્રેવીસ મિત્રો તો હવે શરૂ કરી દઈએ તો પેલું છે મિત્રો ખાલી જગ્યાઓ પૂરો તો ખાલી જગ્યાઓ મિત્રો પૂરવાની છે આપણે જોઈએ તો પેલું સીધા રસ્તા પર ગતિ કરતા બળદગાડાની ગતિ એ આપણે જોયું તો ખાલી જગ્યા ગતિ છે તો મિત્રો આપણે જોયું તો સીધા રસ્તા પર ગતિ કરતા બળદ ગાડાની ગતિ સુરેખ ગતિ છે કેવી ગતિ મિત્રો સુરેખ ગતિ કારણ કે આપણે જોયું તો આવી રીતે રસ્તો હોય છે તેની ઉપર સુરેખ ગતિ કરતા હોય છે પછી આપણે જોયું તો બીજા નંબરનો ક્વેશ્ચન સો મીટરની દોડમાં ભાગ લેતા દોડવી એ બી સી અને ડી એ દોડ પૂરી કરવા અનુક્રમે દસ પોઈન્ટ પાંચ સેકન્ડ અગિયાર સેકન્ડ દસ પોઈન્ટ ત્રણ સેકન્ડ અને અગિયાર પોઈન્ટ ચાર સેકન્ડ નો સમય લે છે તો સૌથી ઝડપી દોડવીર કોણ છે તેમાં જવાબ આવશે મિત્રો આપણે જોઈ તો કયો સર્પી સૌથી ઝડપી 11.4 સેકન્ડ લે છે તો મિત્રોનો જવાબ આવશે સી આપણે જોઈ તો સી સી એટલે 10.3 છે એ સૌથી ઝડપી છે પછી છે મિત્રો પદાર્થોના પદાર્થો એકમ સમયમાં કાપેલા અંતરને શું કહે છે પદાર્થો એકમ સમયે કાપેલા અંતરને કહે છે ઝડપ શું કહે છે જળ પ પછી છે એક અમાસની પછી તરત આવતી બીજી અમાસના સમયગાળાને શું કહે છે

મિત્રો બેટરી મિત્રો આપણે આગળ વધી જઈએ બારમા નંબર નો ક્વેશ્ચન છે મિત્રો તેરમા નંબર નો ચૌદમા નંબરનો છે ખાલી જગ્યા રીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિણામ જેટલું હોય છે પરિમાણ જેટલું હોય છે તો સમતલ વડે જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય તેને પ્રતિબિંબ ન આભાસી અંતગોળ અંતગોળ ખાલી જગ્યા વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય અગિયાર મેળવી શકાતો નથી તો લેન્સ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાય તો અગિયાર કાઢી નાખજો મિત્રો અહીંથી યોગ્ય જોડકા જોડો તો મિત્રો જોડકા જોડવા સમતલ અરી હોય છે તો આ રહેશે મિત્રો પછી છે બહિગોળ અરીસો બહિર્ગોળ અરીસો તો મિત્રો બીજાનું બીજ સાથે આવશે કારણ કે આપણે જોઈએ તો વસ્તીના પ્રતિબિંબ મોટા વિસ્તારમાં ફેલાય શકે પછી ત્રીજું છે બહિગોળ અરીસો તો વહીકો લેન્સ છે મિત્રો તો મિત્રો લેન્સ છે તો આપણે જોઈ વહી ગોળ લેન્સ તો એમાં જોઈ તો ઈઝન એ સાથે મેગ્નીફાઇ ક્લાસ તરીકે પછી મિત્રો ચોથું છે અંતગોળ અરીસો તો અંતગોળ અરીસામાં આવશે ચોથામાં સી આવશે દાંતનું વિવિધ પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે અને અંતગોળ લેન્સ તો અંતગોળ લેન્સ માટે શું આવશે મિત્રો તો આપણે જોઈ તો અંતગોળ લેન્સ માટે આવશે પ્રતિબિંબ છત્તું અને વસ્તુના પર્યાવરણ જેટલું તો આવી રીતે મિત્રો જોડવાનું રહેશે એનો આન્સર પણ અહીં આપેલા છે મિત્રો જોઈ શકો છો તમે અહીંથી જોઈ લેવા તો આપણે આગળ વધી જઈએ પહેલાના સાથે ઈ આવશે મિત્રો પ્રતિબિંબ છત્તું અને વસ્તુ જેટલા પરિમાણનો બયગોળ અરીસો તો અરીસા સાથે બી આવશે કારણ કે વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે બયગોળ લેન્સ તો દીધા સાથે એ આવશે પછી બાકીના તમે જોઈ લેજો પછી વિભાગ ઈ અને વિભાગ બી કિલોમીટર ને કલાક કિલોમીટર સ્પીડો મીટર ઓડોમીટર અને લોલ તો આપણે જોઈએ તો સ્પીડો મીટર તો મિત્રો ડી આવશે તો સાથે આવશે મિત્રો ઝડપનો એકમ છે કિલોમીટર તો આપણે જોઈએ તો કિલોમીટર છે અંતરનો એકમ છે મિત્રો પછી છે ત્રીજા નો બી સાથે ઝડપ માપવા માટે સ્પીડો મીટર ઓડોમીટર ઓડોમીટર છે અંતર માપવા માટે મિત્રો પછી આપણે જોઈએ તો લોલક તો આ વધગતિ છે મિત્રો આવી રીતે તમારે જોડી દેવાનું રહેશે આપેલા છે અહીંથી પણ તમે જોઈ શકશો મિત્રો તો મિત્રો આપણે આગળ વધી જઈએ પછી આ જોડકા જોડી લો મિત્રો વિદ્યુત ફ્યુઝ તો આપણે જોઈ તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય ઉષ્મી અસર હું જોડી દઉં મિત્રો તમને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય ઉષ્મી અસર પછી ઓસ્ટેડ તો શું આપ્યું હતું નિયમ આપ્યો હતો મિત્રો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર બેટરી તો ડી સાથે બે કે તેથી વિદ્યુત વધુ વિદ્યુત કોષનું જોડાણ અને ચોથાનું ઈ સાથે વિદ્યુત બલ્બ શોધ્યો હતો મિત્રો ખબર જ છે આપણને તો મિત્રો આગળ વધી જઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો કોઈ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય છે તો કોઈ નિયત બિંદુ થી સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાતું હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય હાલમાં કયા પ્રકારની ઘડિયાળ વપરાય છે તો હાલમાં દિવાલ ઘડિયાળ કાંડા ઘડિયાળ અને ટેબલ ઘડિયાળ ઘડિયાળ અને ડિજિટલ વપરાય છે આલેખના મુખ્ય પ્રકારો જણાવો તો આલેખના પ્રકાર સ્તંભ આલેખ વર્તુળ આલેખ અને રેખા આલેખ છે તો મિત્રો કેટલા પ્રકાર છે ત્રણ સ્તંભ આલેખ વર્તુળ આલેખ અને રેખા તો આવી રીતે હોય છે તો પછી વર્તુળ આવી રીતે અને સ્તંભ તો આવી રીતે મિત્રો સ્તંભ હોય છે

સકડી વગેરે છે અંતગોળ અરીસામાં કેવા પ્રકારના પ્રતિબિંબ મળે છે તો અંતગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી અને છતુ તેમજ વસ્તુના પરિણામ કરતા

પડદાને આગળ પાછળ કરવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ કેવો હોય છે? બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનાર તરફ પાતળો હોય છે. પછી તેના નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ઉત્તર લખો મિત્રો. અંતઃગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિમા મેળવી શકાય છે. શા પરથી? તો મિત્રો આ બંનેના ક્વેશ્ચન તમે બંને આન્સર તમે જોઈ લો. બહિર્ગોળ લેન્સના ઉપયોગો જણાવો. સૂક્ષ્મ વસ્તુઓની મોટી જોવા માટે વપરાતા વિપુલ દર્શક મેગ્નિફાઇંગ ગ્લાસ તથા સંયુક્ત દર્શક યંત્ર માઇક્રોસ્કોપમાં બહિગોળ લેન્સ વપરાય છે દૂરની વસ્તુઓ માટે જોવા માટે ટેલિસ્કોપ અને બાયનો બાયનોક્યુલરમાં બહિગોળ લેન્સ વપરાય છે કેમેરા સિનેમા પ્રોજેક્ટર સુષ્મા વગેરેમાં બહિગોળ લેન્સ વપરાય છે ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો પૂછવાની પૂરેપૂરી શક્યતા છે છેવડા આગળ વધી જઈએ અંતગોળ લેન્સનો ઉપયોગો જણાવો તો અંતગોળ લેન્સનો ઉપયોગો નીચે મુજબ છે બાળકોના અને યુવાનોના દૂરથી વસ્તુ સ્પષ્ટ જોવા વપરાતા ચશ્મામાં અંતગોળ લેન્સ વપરાય છે મુખ્ય દરવાજાના કાણામાં અંતગોળ લેન્સ ગોઠવવામાં આવે છે જેથી બાણું ખોલ્યા સિવાય આવનારનું મોં જોઈ શકાય છે શોર્ટકટ શોર્ટ સર્કિટ એટલે શું ઓવરલોડિંગ એટલે શું તેમાંથી શું નુકસાન થાય છે

કચરાના ઢગલામાંથી લોખંડનો અંગાર જુદો કરવા ટ્રેનમાં આંખના લોખંડની રસકણો પડી જાય તો તેને દૂર કરવા કેટલાક રમતોની બનાવટમાં રમકડાની બનાવટમાં મિત્રો નીચેના પ્રશ્નોનો જવાબ આપો વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ લખો તો વિદ્યુત પૂર્વની ઉષ્મી અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પછી છે જ્યારે તાર તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ હોય છે ત્યારે તેની નજીક રહેલી ઓકા યંત્રી સાહેબ તેની ઉત્તર દિશા માં આવર્તન પામે છે સમજાવો. પછી છે બે ટચ વચ્ચે અંતર બસો ચાલીસ કિલોમીટર છે તો ટ્રેન નું આ માટે ચાર કલાક લાગે છે તો આ ટ્રેન ઝડપ શું હતું? તો મિત્રો આપણે જોઈ લઈએ. કાપેલું અંતર બસો ચાલીસ ને લાગતો સમય ચાર કલાક તો કાપેલું અંતર બસો ચાલીસ ને લાગતો સમય ચાર કલાક તો સાહીઠ કિમી પર કલાક એનો જવાબ છે મિત્રો સૂત્ર તમારે જાણી લેવું. આપણે જોઈએ તો ગયા પેપર તફાવત આપો નિયમિત ગતિ અને ગતિ તો મિત્રો મિત્રો આ તફાવત છે જોઈ અને તમારે સારા આવશે બીજા મોડલ પેપર આવે એ પણ જોઈ લેજો એટલે તમારે પૂરેપૂરા માર્ગ આવવાની સંભાવના રહેશે તો મિત્રો આજે પ્રશ્ન વાંચી લેજો જો મિત્રો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી અને જો એક્ઝામ પછી તમારે પેપર સોલ્યુશન જોતું હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમને બે આઇકન દબાવી રાખશો એટલે સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળી જશે તો મિત્રો હવે આપણે પર સોલ્યુશન એન કરીશી જય હિન્દ જય ભારત